नमस्कार विद्यार्थी मित्रों, आजना लेक्चर में आप चुंबकीय फ्लक्स अने लेंजना नियम विषे अभ्यास करीशु। तेमा प्रथम चुंबकीय फ्लक्स फाई जारे कोई चुंबकीय क्षेत्र अपने धारी ले कोई समान चुंबकीय क्षेत्र बी तेमा कोई ए क्षेत्र पर वालो पृष्ठ मुकवानो छे। समान चुंबकीय क्षेत्र बी तेमा कोई पृष्ठ मुकेलू छे जेनु क्षेत्रफळ केटलू छे ए। क्षेत्रफळ सदिश हमेशा सपाटीने केवो छे लंब। आ क्षेत्रफळ सदिश ए अने आ पॉइंट पासे तेनु चुंबकीय क्षेत्र अने चुंबकीय क्षेत्र अने क्षेत्रफळ सदिश વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા। અહી ચુંબકીય ક્ષેત્ર સદિશ B અને ક્ષેત્રફળ સદિશ A વચ્ચેનો ખૂણો थीटा हुई तो दूसरा साथे संकलायल फ्लक्स अथवा दूसरा अथवा पृष्ठ कोई पण वस्तु तो फ्लक्स फाई बराबर सदिश बी डॉट सदिश ए ने डॉट गुणाकार समकर्ण होवाथी અહીં આપણે a ડોટ b પણ લખી શકીએ। તેથી ડોટ ગુણાકાર તેથી phi બરાબર શું લખી શકશો ab cos theta જ્યાં theta સમી માટે છે તો કે સદિશ a અને સદિશ b એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ। હવે આ theta ઉપરથી આપણે એની જુદી જુદી શરતો પણ લઈ શકીએ કે જ્યારે સદિશ એ લંબ સદિશ બી બંને કેવા સદિશો હોય લંબ સદિશો હોય ત્યારે થીટા કેટલો થશે 90 ડિગ્રી। તો આ કિસ્સામાં કોસ 90 ની કિંમત કેટલી થશે શૂન્ય। તેથી સંકળાયેલ ફ્લક્સ ફાઈ બરાબર એ બી કોસ થીટા બરાબર શૂન્ય કારણ કે કોસ થીટા ની કિંમત કેટલી છે ઝીરો। જ્યારે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બી એકબીજાને સમાંતર હોય હવે સમાંતર છે ત્યારે થીટા કેટલો થશે ઝીરો ડિગ્રી। તેથી કોસ ઝીરો ની કિંમત કેટલી થશે એક। તો આ કિસ્સામાં મૂળભૂત ફ્લક્સ ફાઈ કેવો છે મહત્તમ તો ફાઈ મેક્સિમમ બરાબર AB cos theta cos theta ની જગ્યાએ એક મૂકશે એટલે અહીંયા લખી શકાશે AB અને જ્યારે સદિશ A અને સદિશ B એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર કેવા હોય પ્રતિસમાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે ત્યારે theta ની કિંમત કેટલી થશે 180 ડિગ્રી અને તેથી cos 180 ની કિંમત માઇનસ એક। તો આ કિસ્સામાં મૂળભૂત ફ્લક્સ ફાઈ બરાબર એ બી કોસ થીટા બરાબર માઇનસ એ બી। આમ ફ્લક્સ જે ચુંબકીય ફ્લક્સ છે તેની કિંમત ધન ઋણ કે શૂન્ય હોઈ શકે। ચુંબકીય ફ્લક્સ ધન પણ હશે ઋણ પણ હશે અને શૂન્ય પણ હશે। અને બીજી વસ્તુ આ બે કેવી રાશિ છે ક્ષેત્રફળ સદિશ રાશિ અને ચુંબકીય ક્ષેત્રફળ કેવી રાશિ છે સદિશ। તો આ શરત ઉપરથી બે સદિશોનો સદિશ ગુણાકાર કરવામાં આવે તો ફ્લક્સ કેવી રાશિ થશે સદિશ અને તેનો એકમ ફ્લક્સનો એકમ મેળવીએ આપણે તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અને તેનો બીજો એકમ વેબર પણ છે।
चुंबकीय फ्लक्स बाजू में आकृति में क्षेत्रफल सदिश और चुंबकीय क्षेत्र वच्चेनो खूणो केटलो छे थीटा तो आकृति में दर्शाव्या प्रमाणे समान चुंबकीय क्षेत्र सदिश बी में मुकवामां आवेल सदिश ए क्षेत्रफल धरावता समतलमांथी पसार थतुं चुंबकीय फ्लक्स आ प्रमाणे लखी शकाय फाई बी विषयनी माटे तो के चुंबकीय फ्लक्स एटला माटे आई बराबर सदिश बी डॉट सदिश ए डॉट गुणाकार दूर करो तो शुं आपणे पड़शे कोस थीटा थी फाई बी बराबर बी ए कोस थीटा ज्या थीटा ए बी एटले के चुंबकीय क्षेत्र अने क्षेत्रफळ वच्चेनो खूणो छे वक्र सपाटी अने अनियमित क्षेत्र माटे चुंबकीय फ्लक्स ऊपरनी आकृतिमां दर्शाव्या मुजब जो चुंबकीय क्षेत्र अने सपाटी परना विविध अलग अलग भागों में मान अने दिशा होय के जुदा जुदा बिंदुओं पासे तमने चुंबकीय क्षेत्र बी दर्शावेलू छे अने बी वन कही दईए आपणे आ बी टू आ बी थ्री एवी रीतना आई मां कोण छे एटलामां कोण छे आई मां खंड माटे चुंबकीय क्षेत्र बी आई अने एनो क्षेत्रफळ सदिश डी आई अने बंने वच्चेनो खूणो थीटा आई पण आपणे लखी शकीए તો જુદા જુદા ખંડો પાસે થીટાનું મૂલ્ય અને તેના ક્ષેત્રફળ સદિશો કેવા હશે જુદા જુદા તો આ ફ્લક્સ થશે આઈ આઈ હવે આપણી પાસે તો એન કોણ છે તો બધા ફ્લક્સ કેવી રાશિ છે અદિશ તો તેનો બેઝિક સરવાળો કરીએ અને આપણે પરિણામી ફ્લક્સ મેળવી શકીએ તો સપાટીમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સ ફાઈ બી બરાબર બી વન ઇન્ટુ ડોટ ડી એ વન प्लस सदिश बी टू डॉट डी ए टू प्लस बी थ्री डॉट डी ए थ्री तो आ बधो जे सरवाळो छे बेसिक सरवाळो माटे शुं वापरवुं पड़शे सिग्मा होल सेमी माटे तो के खंड परना बधा पृष्ठखंड आवी जाय तेनी माटे होल सदिश बी आई डॉट डी ए आई જ્યાં હોલ એ સપાટીના સમાવેશ તમામ પૃષ્ઠખંડો ડી એ આઈ પરનો સરવાળો દર્શાવે છે બી આઈ પૃષ્ઠખંડ ડી એ આઈ પરનું ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ફ્લક્સનો એસઆઈ એકમ વેબર અથવા ટેસ્લા ઇન્ટુ મીટર વર્ગ છે ચુંબકીય ફ્લક્સ એ કેવી રાશિ છે અદિશ એટલે કે તેને કોઈ દિશા હોતી નથી હવે લેન્ઝનો નિયમ લેન્ઝના નિયમનો ઉપયોગ શું છે તો કે ગુચ્છામાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે એની માટે આપણે બે કિસ્સા લેવાના છે કે એક વખત ગુચ્છામાં સમઘડી દિશામાં પ્રવાહ લેવાનો છે અને બીજી વખત વિષમઘડી દિશામાં હવે ગજિયા ચુંબકનો કયો છેડો ગુચ્છા તરફ છે તો કે એન એન એટલે કે ઉત્તર ઉત્તર છેડો ગુચ્છા તરફ ગતિ કરે છે આપણે ધારી લઈએ કે ગુચ્છામાં કઈ દિશામાં પ્રવાહ નિર્માણ પામે છે સમઘડી પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં છે સમઘડી દિશામાં હવે આ સમઘડી દિશાને લીધે ઉત્તર ધ્રુવ તરફ ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ ગુચ્છામાં કયો ધ્રુવ ઉત્પન્ન થશે સમઘડી પ્રવાહને લીધે તો કે દક્ષિણ ધ્રુવ હવે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ છે બંને વિરુદ્ધ પ્રકારના ધ્રુવ હોવાથી શું થશે આકર્ષણ અને આ આકર્ષણને લીધે ગજીયો ચુંબક કઈ તરફ ગતિ કરશે ગુચ્છા તરફ અને આ ગતિ માટે આપણું કાર્ય આપણે કોઈ કરવું પડશે નહીં કાર્ય કેટલું થશે ઝીરો કારણ કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ વચ્ચે થતા આકર્ષણ બળને લીધે ગજ્યો ચુંબક ગુચ્છા તરફ ગતિ કરશે કે જો પ્રવાહ કઈ દિશામાં હોય સમઘડી દિશામાં હવે આપણે કાર્ય કેટલું કર્યું ઝીરો આપણે કોઈ કાર્ય કરતા નથી તો ગજ્યા ચુંબક પાસે ગતિ ઉર્જા હવે તે ગતિ ઉર્જા કરે છે તેની ગતિ ઉર્જા તો ઝીરો થવાની નથી કારણ કે તેનો વેગ કેટલો છે વી અને જેમ તે નજીક જશે તેમ વેગમાં શું થશે વધારો હવે આપણું કાર્ય કેટલું છે ઝીરો આપણે કાર્ય કરતા નથી તો તેની ગતિ ઉર્જામાં વધારો કઈ રીતના થાય ઉર્જા સંરક્ષણનો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ઉર્જાનો કુલ જથ્થો ઉર્જા કેવી છે અચળ પરંતુ એક ઉર્જાનો
ऊर्जा नो बीजी ऊर्जा में बीजी ऊर्जा में रूपांतर थई सके के जेथी तेनो कुल जत्थो केवो रहे अच्छा અહીંયા તો કાર્ય એટલે કે એની કુલ ઉર્જા કેટલી છે ઝીરો આપણે કોઈ કાર્ય કરતા નથી છતાં પણ તેની ગતિ ઉર્જામાં શું થાય છે વધારો હવે આપણે કોઈ કાર્ય કરતા નથી છતાં તેની ગતિ ઉર્જા વધે છે મતલબમાં આ કિસ્સામાં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી એટલે આપણે જે ધારણા ધારેલી છે કે પ્રવાહ કઈ દિશામાં વહેતો છે સંકળી દિશામાં તે ધારણા કેવી થશે ખોટી હવે બીજી ધારણા લઈએ કે ચુંબકના એન ધ્રુવ બાજુમાં જે ગુચ્છો છે એમાં વહેતો પ્રવાહ કઈ દિશામાં છે વિષમઘડી હવે વિષમઘડી દિશાને લીધે ગુચ્છાના ચુંબકનો કયો ધ્રુવ બનશે એન ધ્રુવ હવે એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ બનશે અને અહીંયા પણ ચુંબકનો કયો ધ્રુવ નજીક આવે છે ઉત્તર ધ્રુવ અને આ ગુચ્છાનો વેગ કેટલો છે v હવે ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ છે અપાકર્ષણ હવે આ અપાકર્ષણ શું કરશે તો કે ચુંબકની ગતિનો વિરોધ ચુંબકની ગતિનો વિરોધ કરશે એટલે એના વેગમાં શું થાય વિરોધ કરે તેથી વેગ ઘટે અને વેગ ઘટતો કેટલો થઈ જશે શૂન્ય હવે વેગ શૂન્ય થઈ જાય અને પછી અપાકર્ષણને લીધે ગજ્યો ચુંબક પાછળની દિશામાં ધકેલાશે પણ આપણે એનો વેગ અચળ રાખવાનો છે વેગને કેવો રાખવાનો છે અચળ અથવા વેગ વધારવાનો છે વેગ અચળ રાખવા માટે આપણે શું કરવું પડશે અહીંથી કોઈ બળ લગાડવું પડશે આ ગતિનો જે વિરોધ કે જે અપાકર્ષણ બળનો સામનો કરી શકે તેવું બળ લગાડવું પડશે અને આ બળ માટે આપણે શું કરવું પડશે કાર્ય એટલે અહીંયા કાર્ય શૂન્ય નથી કાર્ય નોટ ઇક્વલ ટુ ઝીરો અને હવે જે આપણે કાર્ય કરશું એ ચુંબકની કઈ ઉર્જા તો કે ચુંબકની ગતિ ઉર્જામાં રૂપાંતર પામશે એટલે આપણે કરેલા કાર્યનું કાર્ય એટલે કે ઉર્જાનું શેમાં રૂપાંતર થાય છે ચુંબકની ગતિ ઉર્જામાં ચુંબકની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે આથી ઉર્જા સંરક્ષણ ના નિયમનું પાલન થાય છે કે આપણે જે કાર્ય કરીએ છીએ એટલે કે આપણી જે ઉર્જા છે એ ચુંબકની ગતિ ઉર્જામાં રૂપાંતર પામે છે એટલે કે અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન છે એટલે લેન્ઝનો નિયમ શું કહેવા માંગે છે કે જો તમે ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચ્છાની નજીક લઈ જાઓ તો ગુચ્છામાં કયો ધ્રુવ ઉત્પન્ન થશે એન એટલે કે બંનેની સાપેક્ષ ગતિ જે સાપેક્ષ ગતિ છે એનો શું થવો જોઈએ વિરોધ સાપેક્ષ ગતિનો વિરોધ થાય તે રીતે પ્રેરિત થાય છે સાપેક્ષ ગતિનો વિરોધ થાય તે રીતે પ્રવાહ પ્રેરિત થાય છે એટલે કે જો ગજ્યા ચુંબક અને ગુચ્છો એકબીજાની નજીક આવતા હોય તો બંનેના ધ્રુવ કહેવાય છે સમાન અને દૂર જતાય તો બંનેના ધ્રુવ કહેવાય છે વિરુદ્ધ કે આની આ વસ્તુ કે જો આ જે આપણે ગજ્યો ચુંબક લીધેલો છે ને વી વેગથી પાછળ લઈ જવામાં આવે તો પાછળ તો અપાકર્ષણ લીધે ઓટોમેટિક જવાનો છે તો પાછળ જતો અટકાવવા માટે અહીંયા કયો ધ્રુવ ઉત્પન્ન થશે એસ ધ્રુવ એટલે કે તો ગુચ્છામાં કયો તો કે સમઘડી દિશામાં પ્રવાહ નિર્માણ પામે જેથી અહીંયા એન અને ગુચ્છામાં જે સમઘડી દિશા લીધે કયો ધ્રુવ બનશે એસ અને એન વચ્ચે શું થશે આકર્ષણ એટલે જે આ સાપેક્ષ ગતિ થાય છે તેનો શું કરશે વિરોધ લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ લેન્ઝનો નિયમ પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે તેનો એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરશે વિરોધ એવી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય કે જેથી
તેની સાપેક્ષ ગતિનો વિરોધ થાય. સમજૂતી. આપણે લેન્ઝના નિયમને આકૃતિ પરથી સમજી શકીએ છીએ કે આકૃતિ પરથી આપણે જોયું કે ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ બંધ ગુચ્છા તરફ ધકેલવામાં આવ્યો છે. જેમ જેમ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચ્છા તરફ જાય છે તેમ ગુચ્છામાંનું ચુંબકીય ફ્લક્સમાં શું થશે? વધારો. તેથી ગુચ્છામાં વિદ્યુત પ્રવાહ એવી દિશામાં પ્રેરિત થાય કે આ વધારાનો શું થવો જોઈએ? વિરોધ. એવી દિશામાં પ્રેરિત થાય છે કે તે ફ્લક્સમાં થતા વધારાનો વિરોધ કરે. આ તો જ શક્ય બને કે જો ચુંબકની બાજુમાં રહેલા નિરીક્ષકના સંદર્ભમાં વિદ્યુત પ્રવાહ વિષમકડી દિશામાં હોય. વિષમકડી દિશામાં હોય એટલે ત્યાં કયો ધ્રુવ બનશે? એન. અને એન અને એન વચ્ચે શું થશે? અપાકર્ષણ. નોંધો કે આ વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય શાખ માત્રાની ઉત્તર ધ્રુવીયતા તેની નજીક જતા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હોય છે. તેવી જ રીતે જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુચ્છાથી દૂર લઈ જવામાં આવે તો ગુચ્છામાંના ચુંબકીય ફ્લક્સમાં શું થશે? ઘટાડો. તો આ ઘટાડાનો પણ વિરોધ કરવો પડશે. તેથી ચુંબકીય ફ્લક્સમાં થતા આ ઘટાડાના વિરોધ કરવા માટે ગુચ્છામાં સંકળી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે અને તેનો દક્ષિણ ધ્રુવ દૂર જતા ગજ્યો ચુંબક ચુંબકના ઉત્તર ધ્રુવની દિશામાં હોય છે. આ એક એવા આકર્ષણ બળમાં પરિણમે છે કે જે ચુંબકની ગતિ અને તેને અનુરૂપ ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરે છે. નજીક આવે તો ફ્લક્સમાં વધારો થાય તો આ વધારાનો વિરોધ કરવાનો છે. એટલે બંને સાઈડના ધ્રુવો કેવા બનાવવા પડશે? સમાન. અને જ્યારે દૂર જાય ત્યારે એનું ફ્લક્સ ઘટે ત્યારે એને ઘટેડાનો વિરોધ કરવાનો છે. એટલે નજીકના બંને ભાગના ધ્રુવો કેવા બનાવવા પડશે? વિરોધ. ઉર્જા સંરક્ષણ. આ પ્રેરિત ઈએમએફની દિશા લેન્ઝના નિયમનો ઉપયોગ કરીને શોધી શકાય છે. આકૃતિ જોઈ શકો છો. એકમાં પ્રવાહ કઈ દિશામાં છે? વિષમઘડી દિશામાં. તો ના શું બનશે? એન. એટલે કે ઉત્તર ધ્રુવ. અને એકમાં સમઘડી દિશા. ત્યારે કયો ધ્રુવ બનશે? દક્ષિણ ધ્રુવ. એન અને એન વચ્ચે થશે અપાકર્ષણ. એન અને એસ વચ્ચે થશે આકર્ષણ. આકૃતિ એ અને બી નો વિચાર કરો. તેઓ પ્રેરિત પ્રવાહની દિશા સમજવા માટેની સરળ રીત પ્રદાન કરે છે. નોંધો કે એન અને એસ વડે દર્શાવેલ દિશા પ્રેરિત પ્રવાહની દિશા સૂચવે છે. આ દિશાઓ પરથી લેન્ઝના નિયમની સાચાપણાની ખાતરી થાય છે. ધારો કે પ્રેરિત પ્રવાહ આકૃતિ એમાં દર્શાવેલી દિશાની વિરુદ્ધમાં છે. આકૃતિ એમાં દર્શાવેલી દિશાની વિરુદ્ધ દિશામાં એટલે કે એસ. તે કિસ્સામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતા દક્ષિણ ધ્રુવ એટલે આ કઈ આકૃતિની વાત થાય છે? બી ની. કારણ કે ક્યાં પહેલાની વિરુદ્ધ એટલે કે એસ ધ્રુવ બને છે. દક્ષિણ ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવની સામે આવે ત્યારબાદ ગજ્યો ચુંબક ગુજરાત તરફ સતત વધતા પ્રવેગથી આકર્ષિત થશે. કારણ કે આકર્ષણ બળ એમ બરાબર એમ એ અને આ પથથી એ કઈ ગતિ કરશે? પ્રવેગિત. એટલે કે એનો વેગમાં શું થતો હશે? વધારો. ચુંબક પર હળવો ધક્કો આ પ્રક્રિયા શરૂ કરશે અને તેનો વેગ તથા ગતિ ઊર્જા કોઈ ઉર્જાના ખર્ચા વિના સતત વધશે. વેગ વધતો જશે જેને લીધે એની ગતિ ઉર્જા પણ. આપણે તો કોઈ ઉર્જા ખર્ચી નથી તો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ આ તો ખોટું થઈ કે ઊર્જા વાપરતા નથી તો નવી ઉર્જા આવે ક્યાંથી? તો એ ગતિ ઉર્જા મેળવી ક્યાંથી? જો આમ થઈ શકે તો કોઈ યોગ્ય વ્યવસ્થા દ્વારા શાશ્વત ગતિવાળું મશીન બનાવી શકાય. આ ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે એટલે કે આ ઉર્જા સંરક્ષણના નિયમને ખોટો પાડે છે. તેથી તે શક્ય નથી. એટલે કે બી આકૃતિમાં જે દર્શાવ્યું શક્ય નથી. હવે આકૃતિ એમાં બતાવવામાં આવેલ 700 કિસ્સો ધ્યાનમાં લો. આ પરિસ્થિતિમાં ગજ્યો ચુંબક પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે આકર્ષણ બળ અનુભવે છે. તેથી આ ચુંબકને ખસેડવા માટે કોઈ વ્યક્તિને કાર્ય કરવું પડે. કારણ કે અપાકર્ષણ બળની સામે ગતિ કરવા માટે ચુંબક પર સતત કાર્ય કરવું પડે. આ સંખ્યા દર્શાવે છે કે જેને લીધે
પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે જેને લીધે એટલે કે અહીંયા ચુંબકની ગતિને લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતો એટલે કે અહીં ચુંબકની ગતિનો વિરોધ કરતો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે।